કેમ છે મારા વિદ્યાર્થીઓ બધા મજામાં હશે મને ખ્યાલ છે તો ચલો આજે આપણે કયો પ્રશ્ન આવી ગયા જોઈ લો પ્રશ્ન નંબર ચૌદ બરાબર છે અને 14મો પ્રશ્ન ફરીથી દસમું ચેપ્ટર વર્તુળ બરાબર છે તો વર્તુળની અંદર બહુ જ લિમિટેડ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે ને એના ઉપરથી પ્રશ્નો સોલ્વ કરવાના છે જો આ પ્રશ્ન તમને ખ્યાલ હોય તો આગળના વિડીયોમાં બી છે હું વાત કરો છો તમે મારો આગળનો વિડીયો નથી જોયો ના ચાલે પહેલા તમે મારો આગળનો વિડીયો જુઓ એટલે કે પ્રશ્ન તેર નો વિડીયો બરાબર છે પછી પ્રશ્ન ચૌદ પર આવો બેટા ક્રમમાં વિડીયો જુઓ કે જેથી કોઈ પણ માર્ક્સ તમારો જાય નહીં બરાબર તો આ પ્રશ્ન તેર માં મેં ઓલરેડી આ ટાઈપનો દાખલો સોલ્વ કરાવ્યો છે કે જ્યારે કોઈ વર્તુળ કોઈ ચતુષ્કોરને ચતુષ્કોણની અંતર્ગત હોય બરાબર છે તો એના સામસામેની બાજુઓ હંમેશા બાજુઓનો સરવાળો હંમેશા સરખો હોય બરાબર તો જુઓ આ જ છે સૂત્ર જોયેલું શું સૂત્ર છે સામેની બાજુઓ એ બી પ્લસ સીડી બરાબર પી પ્લસ એડી બરાબર હવે આમાં કિંમતો મૂકી દો તો એ બીનું મૂલ્ય કેટલું આપ્યું છે જોઈ લો પંદર પોઈન્ટ બે પીસીનું મૂલ્ય કેટલું આપ્યું છે બાર પોઈન્ટ આઠ બરાબર છે અને સીડીનું મૂલ્ય કેટલું આપ્યું છે છ પોઈન્ટ ચાર બરાબર અને એ બી ડીએ તમારે શોધવાનો છે હવે એડી કહો કે ડીએ કહો વાતે એક બરાબર હવે આનો સરવાળો કરીએ તો એકવીસ પોઈન્ટ છ ને આ તો આપ્યું જ છે બાર પોઈન્ટ આઠ બરાબર હવે આ બાર પોઈન્ટ આઠ પ્લસ છે આમ જશે તો માઇનસ એકવીસ પોઈન્ટ છ માંથી બાર પોઈન્ટ આઠ માઇનસ કરો તો તમને ડીએ મળી જાય બરાબર છે તો સોળમાંથી આઠ જાય તો આઠ બાદ બાકી તો આવડે છે ને હા આવડે છે સર બરાબર છે આ વીસ થઈ જાય વીસમાંથી બાર જાય તો આઠ જોઈ લો આઠ પોઈન્ટ આઠ બરાબર છે એટલે ડીએનું મૂલ્ય આઠ પોઈન્ટ આઠ સેમી મળ્યું બહુ જ સિમ્પલ દાખલો બરાબર આ રીતે તમારે ગણવાનું હતું આ દાખલો પણ આપણે ત્યાં એકવાર ગણાવી દીધો છે બરાબર છે જો એ સેમ દાખલો જ છે મને સ્પષ્ટ દેખાય છે જોઈએ કેવી રીતે પી કેન્દ્રિત વર્તુળના પી કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ એ છે બરાબર છે એ વર્તુળને બિંદુ બીમાં સ્પર્શે છે તો આ સ્પર્શ બિંદુ કહેવાય હવે પી નું મૂલ્ય પચીસ છે બરાબર છે એ નું મૂલ્ય ચોવીસ છે તો પી નું મૂલ્ય તમારે શોધવાનું છે પી નું મૂલ્ય નથી શોધવાનું વ્યાસ શોધવાનું છે તો જો તમે મારો એ વિડીયો જોયો છે આપણે હમણાં જ જોયો છે તમને ખબર છે કે આનું મૂલ્ય પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી સાત આવશે તો જો ત્રિજ્યા સાત છે તો વ્યાસ વ્યાસ જે હોય બેટા એ ત્રિજ્યાનું બમણું હોય બરાબર છે એટલે જો હું આરને બે વડે ગુણી દઉં તમારી મારી વ્યાસ આવી જશે તો આ ચૌદ હશે બરાબર છે તો આટલું તમારે કરવાનું હતું બહુ સિમ્પલ વસ્તુ હતી ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ પી

તમને નથી ખબર પડી રહી તો તમે આગળનો વિડીયો નથી જોડિયો હું ગયેલો એ આ ખૂણાનો દ્વિભાજક છે બરાબર છે દુર્ભાગ્ય છે અથવા દિવિભાજક છે તો અહીંયા આ એકસો દસ છે તો આ એનો અડધો કેટલો થશે પંચાવન થશે બરાબર છે તો આ ખૂણો કેટલો થઈ જશે પંચાવન આટલું સિમ્પલ તમારે ગણતરી કરવાની છે ને આ બધા એક એક માર્ક્સના પ્રશ્નો છે એક એક બે બે માર્ક્સના પ્રશ્નો છે બેટા આમાં તમારે બહુ મહેનત નથી કરવાની બહુ સિમ્પલ ગણતરી કરીને તમારે જવાબ આપવાનો છે બરાબર તો જોઈ લો આ પંચાવન ખૂણો આવશે આ ખૂણો પંચાવન નો હશે ઓકે આગળ વધીએ પી કેન્દ્રિત વર્તુળ તો આ વર્તુળનું કેન્દ્ર છે પી બિંદુ એમાંથી દોરેલ સ્પર્શક એટલે અહીંયા ક્યાંક બિંદુ એ છે અને એમાંથી દોરેલો સ્પર્શક જેને આપણે પીબી કહીએ અહીંયા સો ટકા એ કાટકોણ ત્રિકોણ બનાવતું હશે અને આ સમદ્વિભુજ ત્રિકોણ છે સમદ ત્રિકોણ એટલે આ જેટલું હશે એટલું જ હશે યાદ રાખો આ બંને સરખા છે તો પીબી એ શોધો પીબી એ શોધો પીબી એટલે પીબી એટલે આ ખૂણો શોધો થોડું શંકાસ્પદ લાગી રહ્યું છે ખૂણો પીબીએ શોધવાનો કીધો છે તો યાદ રાખો એક મિનિટ હા એમાંથી દોરેલ સ્પર્શક એ બી છે એમાંથી દોરેલ સ્પર્શક એ બી છે તો પીબીએ શોધવાનું કીધું છે બેટા બહુ સિમ્પલ છે તમે જાણો છો આ પીબીએ સ્પષ્ટ દેખાય છે નેવંશનો ખૂણો છે બરાબર છે તો આનો જવાબ તો નેવોંશ આવશે પણ કદાચ એવું કીધું હોત કે ખૂણો પી એ બી શોધો પી એ બી શોધો તો પછી આ ખૂણો કેટલો આવત હવે જરા સમજો જરા સમજો તો આ સમજુ ત્રિકોણ છે હા છે સમજુ ત્રિકોણ ની અંદર જો બે બાજુઓ સરખી હશે તો ત્રિકોણના નિયમ સામેના ખૂણા પણ સરખા હશે હા સર હશે સરખા એમાંથી જો એક ખૂણો નેવ છે તો આ બંનેનો સરવાળો પણ નેવ થતો હશે હા સર જો આ બંનેનો સરવાળો નેવ થતો હશે ને આ બંને સરખા હશે તો સો ટકા આ બંને ખૂણા કેટલા કેટલાના હશે પિસ્તાલીસ પિસ્તાલીસ ના હશે તો પીએ પણ પિસ્તાળીસ અંશ થાય અને બીજો ખૂણો કયો પી એ બી પીએ બી પિસ્તાલીસ અને બી પી એ પણ પી પણ પિસ્તાલીસ અંશનો ખૂણો થશે બરાબર તો આવી રીતે કંઈ પણ પૂછાય તમે આનો જવાબ આ રીતે આપી શકો ઓકે ચલો આગળ વધીએ ઓ કેન્દ્રિત વર્તુળ ઓ કેન્દ્રિત વર્તુળ પીમાંથી દોરેલ સ્પર્શક અહીંયા પી હશે પી ક્યુ આ સ્પર્શક પીક્યુ સમજ એટલે કે આ બે ત્રિક આ બે ખૂણા આ બે બાજુઓ સરખી છે તો ઓક્યુપી ઓક્યુપી ફરીથી એ જ વસ્તુ કરી છે ઓક્યુપી બેટા આ સો ટકા નેવું હશે અને આ પિસ્તાલીસ હશે અને આ પણ કેટલો હશે પિસ્તાલીસ બરાબર મેં તમને સમજાવ્યું કેમ એ સિમ્પલ નિયમ છે જે તમારે યાદ રાખવાનો હતો ઓકે ચલો આ પણ તમે જોયો હોય આ ટાઈપનો દાખલો બે વર્તુળોની ત્રીજા આઠ અને બાર છે અને એમના કેન્દ્રો કેન્દ્રો વચ્ચેનું અંતર પંદર છે તો તે વર્તુળો વચ્ચે કેટલા સામાન્ય બિંદુ હશે આપણે જાણીએ જ છે બે હશે કેમ કે આગળ વિડીયોમાં મેં સમજાવ્યું છે પણ છતાંય માની લો કે તમે અહીંયા આ વસ્તુને સમજો તો આપણે પહેલાં એક કામ કરીએ આ બધાના માપ અડધા કરી દઈએ અને સાત પોઈન્ટ પાંચ કરી દઈએ અને ચાર કરી દઈએ અને છ કરી દઈએ કેમકે મારી ઉત્પટ્ટીની એક મર્યાદા છે બરાબર એટલે મારે એ કરવું પડશે ઓકે સૌથી પહેલાં હું બે કેન્દ્રો લઈશ અને એમની વચ્ચેનું અંતર એમની વચ્ચેનું અંતર સાત પોઈન્ટ પાંચ રાખીશ બરાબર તો જો આ મેં સાત પોઈન્ટ પાંચ સુધીનું આ સાત પોઈન્ટ પાંચ સુધીનું અંતર લઈ લીધું ઓકે આટલું તો આવડે જ હવે આને આપણે કોઈ કેન્દ્ર આને આપણે કેન્દ્ર લઈએ એ અને આને આપણે લઈએ બી ઓકે હવે એ કેન્દ્ર લઈને ચાર સેમી ત્રીજાનું એક વર્ડફૂટ દોરીએ ચાલો ચાર સેમી ત્રીજાનું એક વર્ડફૂટ જોઈએ આ કેન્દ્ર લીધું આ મેં ચાર સુધી લઈ ગયો આને બરાબર એક વર્તુળ દોર્યું ઓકે બરાબર હવે આ કેન્દ્ર લીધું બરાબર અને એને છ સેમી આ છ સેમી ત્રિજ્યા જોવો છ સેમી ક્યાં થશે અહીંયા છ સેમી દેખાય છે ને બધા જોઈ લો બરાબર તો મારા વાલા વિદ્યાર્થીઓ તમને કેટલા સામાન્ય બિંદુ દેખાયા જોઈ લો હું તમને સમજૂતી સાથે આપું છું હું તમને ગોખાવડાવતો નથી તમે સમજો દાખલાને સમજશો તો જ તમે પરીક્ષામાં સારા ગુણ લાવી શકશો ગણિત એ સમજવાનો વિષય છે આ વિજ્ઞાન સમાજ વિદ્યા નથી સમાજ વિદ્યાની અંદર તમે એક પ્રશ્નને ગોખો છો બરાબર છે અને પછી એનું એ તમે ત્યાં લખી દો છો કેટલાક વિદ્યાર્થીઓ ભલે સમજીને કરતા હોય સો ટકા સાચી વાત છે અને એ સારી વસ્તુ છે પણ કેટલાક મેક્સિમમ સ્ટુડન્ટ મેં જોયા છે એને ગોખે છે ગણિત ગોખવાનો વિષય નથી આમાં તમારે સમજીને જ દાખલા કરવા પડશે નહીં તો તમને નહીં આવડે યાદ રાખો બરાબર ચલો આમાં વ્યાખ્યા પૂછી વર્તુળની છેદિકા તો બેટા ચોપડીમાં તમને આપી છે વર્તુળ ચેપ્ટરમાં વર્તુળની છેદિકા કોને કહેવાય કે જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એને વર્તુળની છેદિકા કહેવાય જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે એને વર્તુળનો સ્પર્શક કહેવાય બરાબર બસ આટલું યાદ રાખવાનું છે જોઈ લો સ્પર્શક અને સ્પર્શ બિંદુ તો જોઈ લો અહીંયા પિક્યુ રેખા છે એ વર્તુળને એક જ વર્તુળમાં છે બિંદુમાં બિંદુમાં તો આને સ્પર્શક કહેવાય અને જે સ્પર્શ છે એને સ્પર્શ બિંદુ કહેવાય આ જે છે સ્પર્શ બિંદુ છે ઓકે તો આવું ચાન્સીસ ઓછા પણ આપણાને યાદ હોવું જોઈએ જોઈ લો હવે આ દાખલો ફરીથી આવ્યો મેં ઓલરેડી શીખવાડી દીધો આ સૂત્ર તમને આ સૂત્રોનું આખું લિસ્ટ તમને મારા ટેલિગ્રામ ચેનલની પીડીએફમાંથી મળી જશે ખાસ જોઈન કરો બરાબર છે એ ટેલિગ્રામ ચેનલ તમને ભવિષ્યમાં પણ કામ લાગશે તો એની અંદર જોડાશો એટલે તમને આ પીડીએફ મળી જશે પીડીએફ મળશે તેમાંથી તમને આ સૂત્ર પણ મળી જશે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે ચલો અને આપણે લખી દઈએ ભાઈ હોમવર્ક ઓકે ચલો દાખલો સક્રિય ચતુષ્કોણ સક્રિય ચતુષ્કોણ કોને કહેવાય તો જે ચતુષ્કોણના સીરો બિંદુ એ વર્તુળના બિંદુઓ હોય અહીંયા તમે જો આને આપણે માની લો કે એ કહીએ અને બી કહીએ અને સી કહીએ ને આને ડી કહીએ તો આ એક ચક્રીય ચતુષ્કોણ છે બરાબર ચક્રીય ચતુષ્કોણની ખાસિયત શું હોય તો એની સામસામેના ખૂણા પૂરક હોય સરખાનાઓ યાદ રાખજો પૂરક હોય બરાબર અહીંયા આપણે નામ આપવાનું તું પી એસ ચલો તો નામ બદલી દઈએ પી ક્યુ આર એ એસ બરાબર તો આના સામ સામેના ખૂણા પૂરક પૂરક હોય હવે તમને કહ્યું છે ખૂણો પી જેમ ખૂણો આર પ્રમાણ આપ્યું છે તો શું હું આવું લખી શકું ખૂણો પી જે છે પાંચ એક્સ છે ખૂણો આર જે છે સાત એક્સ છે જ્યારે બી આવો પ્રમાણને તમારે અલગ કરવું હોય તો એને એક અચડાંક વડે ગુણવું પડે જનરલી અચડાંક આપણે એક્સ લઈએ હવે તમે જુઓ પી અને આર સામ સામેના ખૂણા છે તો એનો સરવાળો કેટલો થાશે પૂરક છે તો યસ વેરી ગુડ 180 થાશે હવે આ 5x છે 5 7x છે બરાબર 180 તો 12x = 180 બરાબર છે તો x = 180 / 12 હવે 180 ને તમે 12 વડે ભાગો તો તમને ખબર હોવી જોઈએ x કેટલા આવશે 15 જેવા એક્સ મળી ગયા અહીંયા પંદર મૂકી દો એક્સની જગ્યાએ તો પંદર પંચા પંચોતેર એટલે ખૂણો પી પંચોતેરનો થયો ને પંદર સિત્તા એકસો પાંચ એટલે ખૂણો આર જે છે એકસો પાંચનો થયો અહીંયા તમને કયો ખૂણો કીધો ચાર અહીંયા જવાબ લખીશું આપણે એકસો પાંચ કે તો જોયું આ ટાઈપના દાખલા આમાંથી વધારે વધારે પૂછાઈ શકીએ મેં બંને વિડીયોની અંદર લગભગ લગભગ બધા પ્રકારના દાખલા કવર કરી લીધા છે તમારે આમાં બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે ખાલી આ વિડીયોને સરસ રીતે શાંતિથી જોવો અને પરીક્ષા આપવા જાઓ બરાબર તો મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને પ્રેક્ટિસ કરો